ગુજરાત ની અંદર જે સરકારી વીજ મથકો કરે કે જે વીજ ઉત્પાદન કરે એ પૂરેપૂરું કરે છે? હવે મારા સાહેબ હું તમને શું કહું છું, હું અત્યારે પેલું સાયકલોન હતું ને કામ પતાવી વીજ ગ્રાહક નહીં, તમે વાત છે મારે સાહેબ જમવાનું બાકી છે, જમવાનું બાકી નહીં તો હું ખાને ખાઈ તમારું ઇન્ટરવ્યુ લેવાનો, તમે ખાને આવ્યા નહીં તો તમારે કહેવાનું એ છે કે રશિયો રૂપાળો ગુજરાતીઓ ગુજરાતી સરકાર 27 વર્ષથી વીજ મથકો કરતી નહીં, તમે લાઈટ બિલ કેમ ના ભર્યું રશિયા રૂપાળાએ, એ પ્રશ્ન હા તમારી પાસે પૂછવાનો, બોલવાની હિંમત હા તમારી પાસે? એટલે સાહેબ મારી વાત તમે સમજો, મારે જમવાની બાકી છે. બિલકુલ નહીં સમજવી, બિલકુલ નહીં સમજવી, હું એક ગ્રાહક હું, એ દુખી આત્મા હું, હું એ ગુજરાત માં રહું, તમને આ થોડું થોડું સારું લાગ્યું, તમે તમે ગોસ્વામી હો જગદીશભાઈ એટલે મેં તમને ફોન કર્યો, લોકો તમને ગુરુ મોને ખબર જ નહીં, તમારો તમારો ખૂબ ખૂબ આભાર, ગોસ્વામીઓ ને ગુરુ મોને અને ગુરુ પૂર્ણિમા ના દાડે દર્શન કરવામાં જોઈ, તમે ગાદીપતિ કેવો અને તમે જગદીશભાઈ ગોસ્વામી થઈને જો તમે આવું બોલતા હોય, તમારામાં હિંમત હોય તો બોલો, વટનગર નો રચિયો રૂપાળો બોલેલા વચન પૂરો નહીં કરતો, બોલો વડનગર નો રશિયો રૂપાળો જુઠ્ઠું બોલો, એવું હિંમત હોય તમારામાં? હવે સાહેબ હું શું કઉ છું, તમે ગુરુ કેવો યાર, અમે તમને ચરણ સ્પર્શ નહીં કરતા, દુરુપયોગ કરી રહ્યા, લોકો તમને ચાર માણસો હારો કોઈ એનો મતલબ એ નહીં, તમે ખોટું બોલ્યા મારા હિસાબથી, તમે ખોટું બોલ્યા, લાઈટ બિલ કેમ નથી ભરતો એ સવાલ તમારે માઇક માં બોલવો પડે, કે લાઈટ બિલ કેમ નથી ભરતો, એની એમની કેમ એવી પોઝિશન આવી અને કેટલા ટકા લોકો નહીં ભરતા, 2-4%, 2 ટકા લોકો, 3% લોકો, તો એ કેમ નહીં ભરતા, એ મોટો સવાલ. એના સાહેબ કારણ હોય છે કે કોઈ ઘર બંધ રહેતા હોય, બહાર જેવો હોય, પૈસા ના હોય, બહાર ગયા હોય, આર્થિક પરિસ્થિતિ હોય, એની તમે તો જેવું બોલ્યા ગુરુજી, તમે તો જેવું બોલ્યા ગુરુજી, કે રશિયો રૂપાળો રંગ રેલીઓ લાઈટ બિલ ભરતો નથી, તો કોઈ કયો લાઈટ બિલ નહીં ભરતો, મોંઘી વીજળી તમે આલો હો ખરીદી ને અદાણી ફાયદી, અને અમે અદાણી ની વીજળી અમે વાપરીએ છીએ, સાહેબ હું એક નાનો કર્મચારી છું.